ગૌતમ કોમ્યુનિકેશન અને ગુજરાત સાહિત્ય અકાદમીના સંયુક્ત ઉપક્રમે આજે તારીખ 30 ઓગસ્ટના રોજ નગીનદાસ નારણદાસ પારેખ ગ્રંથકીટના 113મા જન્મદિન પ્રસંગે આપણે સૌ ભેગા થયા છે એ માટે આપ સૌનું સ્વાગત છે. નગીનદાસ પારેખના સુપુત્ર નિરંજનભાઈ, એમના પત્નીશ્રી અને એમના બાળકો અનુપમભાઈ અને નિરાલીબેન, એ લોકોની વિશેષ ઉપસ્થિતિ માટે આનંદની લાગણી અનુભવીએ છીએ અને એમનું સ્વાગત કરીએ છીએ. કાર્યક્રમ શરૂઆત કરીએ એ પહેલાં આજના વક્તાઓ શ્રી શ્રી ચંદ્રકાંત શેઠ સાહેબ, શ્રી વિજયભાઈ પંડ્યા, શ્રી હસીતભાઈ મહેતા અને દ્રષ્ટિબેન પટેલને વિનંતી કરું કે આપ મંચ ઉપર આવો. આપણે સૌ વક્તાઓને તાળીઓથી વધાવીશું. આજની પેઢી અને ખાસ યુવા પેઢી આપણે ભાષાના સાહિત્યકારો કવિઓને નો વિશેષ પરિચય મેળવી શકે અને એમના સર્જન સુધી પહોંચી શકે એ માટે આ પ્રકારના ઉપક્રમો સતત આપણે ગોઠવી રહ્યા છીએ, જે તમામ કાર્યક્રમો યુટ્યુબ ઉપર સાહિત્ય વિમર્શમાં પણ કાર્યક્રમ પછી આપ જોઈ શકો છો. ઓમ કોમ્યુનિકેશન કરીને ફેસબુક એકાઉન્ટ પણ છે, જો આપ ફેસબુક ધારક હોવ તો એ રીતે પણ માહિતી મેળવી શકો છો. આજના કાર્યક્રમમાં દ્રષ્ટિબેન વક્તવ્ય તો આપશે પણ સાથે સંચાલનની ભૂમિકા પણ નિભાવશે, જેની ખાસ નોંધ લેશો. તો દ્રષ્ટિબેનને વિનંતી કરું કે આ કાર્યક્રમની શરૂઆત કરે. નમસ્કાર. આજનો કાર્યક્રમ ઓમ કમ્યુનિકેશન અને ગુજરાત સાહિત્ય અકાદમીના સંયુક્ત ઉપક્રમે યોજાયો છે. સૌ પ્રથમ વક્તાશ્રીઓનું સ્વાગત કરવા માટે મનીષભાઈને વિનંતી કરું. ડૉક્ટર ચંદ્રકાંત શેઠનું સ્વાગત. ડૉક્ટર વિજયભાઈ પંડ્યા. હસીતભાઈ મહેતા, ડૉક્ટર હસીતભાઈ મહેતા. ચાલશે, મારું ચાલશે. મનીષભાઈએ કહ્યું સંચાલનની જવાબદારી પણ દ્રષ્ટિ લેશે, એની ખાસ નોંધ લેવાની, કારણ કે ખાસ નોંધ લેવા જેવું છે. અહીં હમણાં એમણે 6માં 5એ મને કહ્યું, એટલે આપ સૌનું સદભાગ્ય છે કે હું એ બાબતે ખાસ કંઈ અભ્યાસ કરીને આવી નથી કે મારે શું કહેવું વચ્ચે વચ્ચે, એટલે એટલો સમય બચશે જે આપણે વિદ્વાન વક્તાઓને ફાળવી શકીશું. અનુવાદક, વિવેચક અને બંગાળી ભાષા સાહિત્યના વિશેષજ્ઞ એમ લખ્યું છે. એમાં આપણે અંગ્રેજી, બંગાળી અને સંસ્કૃત એમ ત્રણેય ભાષા નોંધીશું. નગીનભાઈને જોયાતા એવું મને ખ્યાલ નથી આવતું, પણ એક આછું સ્મરણ છે કે એકવાર અમારે ત્યાં આવેલા અને એમની મહેમાનગતિ કરવા માટે પપ્પાએ સૂચવેલું, એમને પૂછ્યું એટલે કે હા, હું દ્રાક્ષનું શરબત પીશ. એટલે પછી મારા મમ્મી પારુબેનને કહેવામાં આવ્યું. હવે દ્રાક્ષનું શરબત કેવી રીતે બનાવવું, એ વખતે એવા સાધનો નહોતા જે અત્યારે હોય છે. અને પછી બીજું એવું સૂચન આવ્યું કે દ્રાક્ષની છાલ કાઢીને એનું શરબત કરવાનું. હવે એ તો અત્યંત અઘરું કામ હતું, પણ કંઈક કરેલું, કારણ કે નગીનભાઈને નારાજ કોઈ જ ન કરી શકે. તો આ એક આછું સ્મરણ મને છે. હમણાં બપોરે વાત થતી હતી તો પિતાજી સાથે, તો એમણે કહ્યું કે નગીનભાઈને પરિષદના પ્રમુખ તરીકે વરણી કરવા, કે એમ કે તમે પરિષદ પ્રમુખ બનશો એ અંગે વાત કરવામાં આવી, તો એમણે ના પાડી કે ના, મારે કશું નવું અથવા મારે કશું કહેવાનું રહેતું નથી એમ પરિષદ પ્રમુખ તરીકે. તો આવા વિદ્વાનો આપણી વચ્ચે હતા, હજુ થોડાક છે. આપણે એમને સાચવીએ, આપણે એમની સ્મૃતિઓને વાગોળીએ,
એ આપણા બધાની એક સંયુક્ત સામાજિક જવાબદારી પણ અત્યારે બને છે. આપ સૌ રવિવારના દિવસે આ સમયે અહીં ભેગા થયા છો, આપ સૌને વંદન કરીને મનીષભાઈને ખાસ અભિનંદન અને આભાર, સાહિત્ય અકાદમીનો પણ એના સહયોગ માટે ખાસ આભાર માનીને આજનો કાર્યક્રમ આપણે શરૂ કરીએ. આપણા સૌના આદરણીય વહાલા, અમારા વહાલા વડીલ શેઠ કાકા ડૉક્ટર ચંદ્રકાંત શેઠ, ગુજરાત વિદ્યાપીઠ, ગુજરાતી સાહિત્ય પરિષદ અને હવે વિશ્વકોશને પોતાના અથાગ પરિશ્રમનો લાભ આપી રહ્યા છે, આવા વડીલ સારસ્વતને વંદન સાથે વિનંતી કરું, આપ શ્રી આવો અને નગીનદાસનું અધ્યયન અને અધ્યાપન એ વિશે વાત કરો. મારા સાથી મિત્રો અને આપ સૌ, પહેલાં તો ખાસ બેને તો અભિનંદન આપી દીધા, હું પણ આપું છું. નગીનદાસ જેવી વિભૂતિ, એમનું જન્મદિવસ કે એમની પુણ્યતિથિ એ અનનોટિસ જવા ના જોઈએ. અનનોટિસ શબ્દ હું બોલું એટલે નગીનદાસ ચીડાય, મારે તરત જ કહેવું પડે કે નોંધ લીધા વગર ના ચાલે એવા એ વડીલ. એનું જો આ રીતે કોઈક રીતે આપણે એમને યાદ કરીએ એ બહુ મોટામાં મોટી ઘટના છે. મારા હિસાબે એ બહુ પવિત્ર ઘટના છે અને અમારામાં જે કંઈ થોડું કે આવ્યું હોય તો એમાં હું ઋણ ભાવે જ વાત કરું છું. અમે એમના ઘણા ઋણી છીએ, ઘણા એટલે ઘણા. અને આવે જે ગુજરાતી સાહિત્યની દુનિયા જ નહીં પણ આપણો સમાજ પણ જો આવી વિભૂતિઓ ન હોય તો એનું કરોડરજ્જુ મજબૂત ન રહે, હું એવું માનું છું. એટલે આવા નગીનદાસો એક નહીં પણ અનેક હોવા જોઈએ એવી આપણી પોતાની વ્યવસ્થાએ હોવી જોઈએ અને એવી આપણી વિકાસની પરંપરા હોવી જોઈએ. એટલે હું એ રીતે આ વિભૂતિને યાદ કરું છું. કેવળ સાહિત્યની દ્રષ્ટિએ નહીં પણ શિક્ષણ લો, સંસ્કાર સેવા લો, સમાજ સેવા લો, રાષ્ટ્ર સેવા લો, આ બધા જુદા જુદા પરિમાણોથી જોઈએ તો આવી વિભૂતિઓ વિરલ છે, બહુ ઓછી છે. અને સદભાગ્યે એમને એવું મજબૂત કામ મૂક્યું છે કે આપણે એમને વારંવાર આપણે એમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવી પડે. મૂળ એમણે જ પોતે કહેલું છે એમના જ શબ્દો હું વાપરીને કહું છું, હું મુખ્યતયા શિક્ષક છું અને માટે જ સદાનો વિદ્યાર્થી છું, આ એમનું વાક્ય છે. સ્વાધ્યાય પ્રવચનાભ્યામ માં પ્રમદિતવ્યમ આપણે જે કહીએ છીએ તો હું એમ કહું કે એ જીવનભર એ વિદ્યાર્થી રહ્યા. ભણવું અને ભણાવવું આ બે જ બહુ જ મહત્ત્વની પ્રવૃત્તિઓ રહી અને એ માત્ર ક્લાસરૂમ પૂરતી મર્યાદિત નહોતી. મને યાદ છે ભોળાભાઈ, અનિલાબેન, રજનીકાંતભાઈ, રઘુવીરભાઈ અને હું, અમે બંગાળી શીખવાનો એક પુરુષાર્થ કરેલો. બહુ નબળો, બહુ કરું, અમારી બેની હાલત તો બહુ સારી ન કહેવાય, હજી મારા કરતાં રઘુવીરની સારી કહેવાય, મારી તો બિલકુલ નકામી. તો રોલર બોલ ઘરે રાખે, અમને બોલાવે, અમને શીખવાડે, લિપિ સુધી તો અમે ગયેલા, પુસ્તકો સુલભ કરી આપે. અને એમાંથી આપ જાણો છો કે ત્રણ જણે તો બહુ મોટું કામ કર્યું, ભોળાભાઈ, અનિલાબેન અને રજનીકાંતભાઈએ. અને રઘુવીરને ખબર નથી કર્યું છે કે રઘુવીર અનુવાદ જેવું કે કર્યું છે. તો આવું એક સરસ એવું અદ્ભુત કામ કરતા અને કોઈને પણ ક્યારેય પણ એટલા બધા વ્યવસ્થિત હતા. હું જરા મારા વિષયને આમ તેમ જઈશ પણ મૂળ વાત પર રહીશ. એટલા બધા પર્ટિક્યુલર હતા. એકવાર મને યાદ છે મેં કહ્યું કે કંઈક અમુક હતું કે આ તમે સંદર્ભ છે શું છે, બીજી મિનિટે
પોતે સ્કૂલમાં ભણતા હતા, ભણાવતા હતા, વિદ્યાપીઠમાં અધ્યાપક હતા, તે નોટ બીજી મિનિટે કાઢી અને આમ બતાવ્યું, જો આ છે. આટલી હદે વ્યવસ્થા હોય, કોઈ ચોપડી ફાટેલી ના હોય, પૂઠાવાળી જ હોય, કોઈ વ્યવસ્થા પરચું ડ્રોર ખોલે ને તો પૈસાને બધું ગોઠવેલું હોય, કઈ વસ્તુ ક્યાં છે એમણે શોધી નથી, ક્યારે એમને મેં શોધતા જોયા નથી. એટલે એમનો મોટો સમય તો એમાં બચી ગયો. અને એટલું બધું વ્યવસ્થિત કામ, એટલા બધા સંદર્ભો પણ વ્યવસ્થિત. કપડાં સૂકવે તો નોંધાવેલું છે, કપડાં સૂકવેથી ધોવે, જાતે ધોવે, જાતે સૂવે, એ કરી ઇસ્ત્રી ગોદળા ઇસ્ત્રી કહો તો એ, અને ખાટલો જે પલંગ કદી બેસાવે નહીં. અને આ બધું જે અપરિત ગાંધીજીના 11 વર્તો જે છે એ જો બરોબર પાળતા હોય, અને ગુજરાતીના અધ્યાપક વિદ્યાપીઠના અધ્યાપક તરીકે જો વધુમાં વધુ લાયકાત ધરાવતા હોય, અમારા કરતાં મેં તો વિદ્યાપીઠની સેવા ખાસી કરી, પણ તો પણ હું સેવા કરી એ કંઈ મેં એમને એમ નથી કરી, પૈસા લઈને કરી છે. પણ આ જે માણસે કર્યું છે કામ, એ તો અમારે માટે એક રોલ મોડેલ જેવું છે. એટલે એવું કામ એમણે કર્યું, અને એ સેવા કરતાં કરતાં છેક સુધી મને યાદ છે, મજો પટેલ અમારા એક બહુ જ સન્માન્ય વિદ્વાન, ગાંધીજીના બહુ સારા અભ્યાસી, હમણાં જ એમનું મને લાગે છે અવસાન થયું, પણ એ એટલા બધા એ પુણ્યો મગાવે અને કાંતે વિદ્યાપીઠ તો મેં ઘણા વખત પહેલાં છોડી દીધેલી, પણ વિદ્યાપીઠની જે સ્વાદ આપણે કાંતવાની બાબતમાં એ જે એમને પ્રતિજ્ઞા જે કંઈ હોય એમને કદી ચૂક્યા નથી. અને વિદ્યાપીઠની અંદર રહ્યા, અધ્યાપન કરાવ્યું, ત્યારે એ બંગાળી અને ગુજરાતી બંનેના અધ્યાપક રામનારાયણ પાઠકની સાથે રહીને, એટલે રામનારાયણ પાઠક અને એ બેની જોડી અદ્ભુત જોડી હતી. કાવ્ય પરિશીલન જોશો, બેન કહેશે વાત, તો એ બંને એમાં આસ્વાદના લખાણો કર્યા છે. તો એ બંનેનો જબરો મેળ હતો. અને એ પછી હીરાબેન પાઠકે પણ નગીનદાસભાઈનો ઘણો લાભ આ સાહિત્યના સંદર્ભમાં લીધેલો છે. તો આવી એક અદ્ભુત દોસ્તી બે અધ્યાપકોની એ પણ હતી, અને બીજું કામગીરી પણ એવી હતી ઉત્તમ પ્રકારની. એટલે વિદ્યાપીઠના જે ધ્યેયો છે એ બધાને નજર સામે રાખીને વિદ્યાપીઠ છોડ્યા પછી પણ એ બે ધ્યેયો ન છોડ્યા હોય એવા એ નગીનદાસભાઈ. અને રમણલાલ સોનીએ તો એમના વિશે લખતા એકવાર કહેલું છે કે નાસ્તિક એ હતા નહીં, એ અમુક પ્રકારના આસ્તિક હતા. એને એમણે વિરોધ કર્યો છાપામાં એક ઠેકાણે એથિસ્ટ એમ કરીને આવેલું, ત્યારે કહે છે એ તો ઈશ્વર પરમ શક્તિમાં તો માનતા હતા, પણ આ દેવલા દેવળીના અમુક પ્રકારનું બધું જે જુદું કર્મકાળની રીતે અને પાખંડની રીતે ચાલતું હોય એમને એમની શ્રદ્ધા નહોતી. એટલે એ એવા એવી વ્યાપક ધર્મભાવના જે ગાંધીજીમાં હતી, એ ધર્મભાવના ગાંધીજીનો વારસો જો ખરેખર દીપાવ્યો હોય તો આવા અધ્યાપકોએ દીપાવ્યો છે. અને એ નગીનદાસભાઈ સદભાગ્યે નિશાળમાં હતા, ત્યારે તો ઘણા તોફાની હતા, ટીખળી હતા, બધાના આગેવાન પણ થતા હતા, હડતાળો પલાવવામાં પણ એ હોશિયાર હતા. અને આવાબાઈ હાઈસ્કૂલમાં એ ભણતા, ત્યાં પણ એમને તકલીફ થતી. પછી એ પેલા એકવાર તો એટલા તેજસ્વી હતા કે આચાર્યએ બહુ ઈચ્છા કરી કે આ કોઈ પણ રીતે ફોર્મ ભરે વગેરે, તો એમાં એમણે નહીં જ કર્યું. એટલે એવા મક્કમ પણ હતા અને ટીખળી પણ પાભારી હતા. કોઈ સમજ્યા એમણે ચહેરો જુએ તો કોઈ ટીખળી છે એવું કહી ના શકે. પણ એ એટલા બધા ગિલિન્ડર ક્લબ એક હતી વિદ્યાપીઠમાં, એના એ આગેવાન હતા અને એનું નામ જ ગિલિન્ડર ક્લબ. અને એમાં પણ એ બધાને હસાવે, એમને સ્નેહરશ્મિ ઉપર, કૃપાલાની ઉપર, આ બધા ઉપર જે કાવ્યો લખ્યા છે, રસ પડશે તો તમે વાંચી બતાવીશું. એમાં પણ એમણે મજાકો કરી છે, પ્રતિકાવ્યો પણ સરસ લખ્યા છે, ઉત્તમ કહેવાય એવા પ્રતિકાવ્યો. ભોગીલાલ ગાંધીએ તો ખાસ નોંધ લીધી છે એની કે હમણાં જેવા પ્રતિકાવ્યો કોઈ લખી ના શકે. હવે આવું બધું કરે, જીવનનો આનંદ એ શું કહેવાય એની ખબર હતી. તમે આમ દેખીતા શુષ્ક જેવા લાગે, પણ અંદર ભારે રસિક હતા. એટલે રસિક શબ્દ પાછો શાંતિનિકેતન ગયા ત્યારે ત્યાં પણ વપરાતો હતો એમના માટે, પણ એ રસિક શબ્દનો જરા જુદો અર્થ થતો હતો. પણ એમણે જે મોટામાં મોટું કામ કર્યું વિદ્યાપીઠ, જે ગાંધીજીની વિદ્યાપીઠ, હું એ પાછું તમારા મગજમાં બરોબર બેસાડવાનું
કે આ વિદ્યાપીઠ ગાંધીજીની વિદ્યાપીઠ, અને એ ગાંધીજીની વિદ્યાપીઠમાં જે અધ્યાપકો હતા કૃપાલાની, એવી રીતે ત્યાં ઇન્દુભૂષણ હતા જેની પાસે બંગાળી શીખ્યા, અને આવા ધરખમ પંડિત સુખલાલજી બધા પણ પછી એની સાથે હતા. આ બધાનો જે લાભ મળ્યો છે વિદ્યાપીઠનો, એટલે સદભાગી એવા કે વિનિત પરીક્ષા એમણે ત્યાંથી પસાર કરી, પણ વિદ્યાપીઠની કેળવણી એટલે રાષ્ટ્રીય કેળવણી એના સંસ્કાર એમને મળ્યા. માતા પિતાના તો જબરા સંસ્કાર હતા જ, પિતા તો ઘણા એનલાઇટન કહેવાય એવા હતા, નારણદાસ. અને એ નારણદાસની જે શક્તિ હતી એ પણ કોઈ ગાંજા જાય એવું વ્યક્તિત્વ એનું નહોતું, તો એનો લાભ પણ એમને મળ્યો. અને એ નગીનદાસ 14 વર્ષની ઉંમરે એક સોનુનું કામ પણ શીખવા બેઠા હતા, પણ પછી સદભાગ્ય સરસ્વતીનું સોનું એમને વધારે અનુકૂળ હતું, એટલે પછી એ આ બાજુ વળ્યા અને જે કામ કર્યું એવું કર્યું કે આજે પણ આપણે અત્યારે યાદ કરીએ છીએ. તો વિદ્યાર્થી તરીકે એમણે એ ત્યાં પણ તેજસ્વી હતા, ભણતા હતા ત્યાં વલસાડમાં પણ, અને વિદ્યાપીઠમાં આવ્યા ત્યારે પણ એ તેજસ્વી હતા. એમણે વિદ્યાપીઠમાં તારાધોરી પુરસ્કાર પણ મળેલો ગાંધીજીના દ્વારા, અને એમણે લખ્યું છે નગીનદાસે કે એ પુરસ્કાર મળતા, ગાંધીજીના જે આશીર્વાદ મળ્યા એ કોઈ પણ પુરસ્કાર કરતાં મારે મન વધારે મહત્ત્વના હતા, અને ગાંધીજીને છેલ્લે સુધી એ ભૂલ્યા નથી. અગત્યનું એ છે, ગાંધીજીને વટાવવા એક વાત છે, અને ગાંધીજીના આદર્શોને બને એટલા આપણા જીવનમાં ઉતારીને કામ કરવું એ બીજી વાત છે. અને મારે કહેવું જોઈએ કે એમને ગાંધીજીને વધારેમાં વધારે પોતાની અંદર ઉતાર્યા, એટલે ગાંધી અને રવિન્દ્ર તત્વાચાર્ય તો કયા, પણ ગાંધી તત્વાચાર્ય કહી શકાય એવી એમની પરિસ્થિતિ હતી, એવા એ હતા. અને બે જણ બે મહાપુરુષો, એક રવિન્દ્રનાથ અને એક ગાંધીજી, આ બંનેનો ભરપૂર લાભ જો આપણે ત્યાં કોઈ વિદ્વાને લીધો હોય તો મને લાગે છે એમાં નગીનદાસનું નામ આપણે દેવું જ પડે. તો એવા નગીનદાસ, એમણે વિદ્યાપીઠની અંદર એ વિદ્યાર્થી હતા ત્યારે ઘણા કામ કરવા માંડ્યા, અને એ કામનો હિસાબ પણ પછી પાછળથી મળતો થાય છે. કાવ્ય પરિશીલન ને બધું, કાવ્ય પરિચય એ બધામાં એ તમે જોશો કે સ્વાધ્યાય એમનો કેટલો નિષ્ઠાવાળો હતો, તો એનો પરચો એમાંથી મળે છે. સંપાદનના કામો જે કર્યા ત્યાર પછી પણ એમણે જે પાઠ્યપુસ્તકોનું કામ કર્યું, આ બધું વિદ્યાના વિદ્યાર્થી તરીકે, વિદ્યાર્થીઓ માટે, પોતે તો વિદ્યાર્થી પણ વિદ્યાર્થી માટે કામ કરવું, આ એમનો બહુ જ મોટો મહત્ત્વનો હેતુ હતો. ભલે એક વિદ્યાર્થી હોય પણ પૂરા તૈયાર થઈને આવે. સદભાગ્ય એટલે અમારા સદભાગ્ય અમને બીએ એમએમાં એ ભણાવતા હતા, અમને અનુવાદનું પેપર અમારું લેતા હતા ગુજરાતીમાં. તો મને યાદ છે કે જ્યારે આવે ત્યારે આખો થોકડો લઈને આવે, એમાં ચોપડીઓ હોય, ડિક્શનરી હોય, બધું ડિક્શનરીઓ બધી જાતની સાથે રાખે, અને બધા છોકરાઓને એ સાયક્લો સ્ટાઇલ પેલું આપે, વેચે, અને ફકરો દરેકની પાસે આપે, બોર્ડ ઉપર એનું ભાષાંતર કરાવે, અને પછી આ સારો ફકરો કયો થઈ શકે ભાષાંતરનો એ પણ બતાવે. આવી રીતે અનુવાદનું કામ એમણે એટલી પેલી ગાળા ચાવે એવી રીતે નહીં, પેલા ગાઈડવાળા કરે છે એ રીતે નહીં, બહુ જ એક સાચા અધ્યાપક તરીકે શબ્દની સાથે તમારો સંબંધ બંધાય, વ્યાસંગ થાય એ રીતે એમણે અમને અનુવાદનું શીખવતા હતા. અને કોઈવાર પછી સારા સારા અનુવાદો હોય તેના નમૂના પણ અમને વાંચી બતાવે કે આ તમે અનુવાદ તો કર્યો પણ આવો સારો અનુવાદ તો આ રીતે થાય, આવું એ બતાવી શકતા. એટલે ભાષા પ્રત્યેનો પ્રેમ, ભાષાની કેળવણી, આપણે કોણ જાણે કેમ કમનસીબે એક ભાષા સરખી આવડતી નથી, અત્યારે તો કરુણતા એ છે, એટલે અને અનુવાદમાં તો બે ભાષા જોઈએ જ જોઈએ, એટલે બે ભાષાની તો તાલીમ જોઈએ જ, હવે ક્યાંથી લાવી એ બીજો મુદ્દો છે. હવે એ પણ હવે જો અનુવાદની આ રીતે કેળવણી મળે તો એક મોટું કામ થઈ શકે, અને એટલે એમને તો બહુ સરસ અનુવાદની કળા, અનુવાદ કળા છે કે વિજ્ઞાન છે એની ચર્ચા થયેલી છે આપણે ત્યાં, એમણે પુસ્તિકા કરી છે અનુવાદની કળાની. પણ એમાં એમને કહેવાનું આ હતું કે આ અનુવાદ એક પેટમાં, એક બાઈના પેટમાં
ગર્ભ ઉછળતો હોય અને એ ગર્ભને તમે ત્યાંથી ઉપાડીને બીજાના પેટમાં મૂકો એના જેવી અનુવાદની કળા છે. મને લાગે છે આવું વર્ણન અનુવાદનું હમણાં સિવાય કોઈએ કર્યું નથી. આટલી બધી ઉત્તમ રીતે અનુવાદની કળાની વાત એમણે કરેલી, માર્મિક રીતે કરેલી, અને એ અનુવાદ કરતા એટલે બહુ નિષ્ઠાપૂર્વક કરતા. એનો છેલ્લો દાખલો એ તો અવસાન પામ્યા તે વખતનો છે, એમણે છેલ્લે કૃપાલાનીનો જે અનુવાદ કર્યો તો ક્યાં ક્યાં એ તો હજી ગ્રંથ છપાયો છે કે મને અત્યારે યાદ નથી, પણ હે છપાઈ ગયો ને, અંગ્રેજી છપાયું. હા એ જ કહું છું, હા હા એ એટલે જ હું એ જ વાત કહું. એટલે પહેલાં એ ગ્રંથો એમણે જ્યારે અનુવાદ પ્રગટ થયો ત્યારે મૂળ નહોતું પ્રગટ થયું, એ મારે કહેવું છે. એટલે એમણે મૂળમાં જઈને જ્યાં જ્યાં એમાં ભૂલો હતી એ બધી પહેલાંને બતાવી. એટલે જે અંગ્રેજી પછીથી પ્રગટ થયો ને અંગ્રેજી, એ મને ખ્યાલ નથી હજી. હા તો એ જે થયો તે એમાં આ મેં આ જાણ્યું છે કે આવી રીતે એમણે કામ લીધેલું. એટલે એટલા બધા શબ્દની પાછળ ચીવટવાળા. મને હજી યાદ છે કે મમ્મટનો કાવ્ય પ્રકાશ, પછી કુંતકનો વક્રોક્તિ જીવિત, ત્યાર પછી એવી રીતે આનંદવર્ધનનો ધ્વન્યાલોકનો ધ્વનિ વિચાર, આ બધા પુસ્તકોનું જ્યારે કામ કરતા હતા ત્યારે વહેલી સવારે, એ તો એમની એમનું તો પ્રભાત ફેરી એ વિદ્યા ફેરી જ હોય, એટલે સવારમાં 6 વાગ્યામાં નીકળી પડે અને જે જે માણસોને ત્યાં જવાનું હોય જઈ ટકોરા મારી બહાર કાઢી અને જે પૂછવાનું એ પૂછે, એ પછી ભાયાની હોય, જૈનભાઈ કોઠારી હોય, તપસ્વી નાંદી હોય, જે હોય તે. પણ એવી એમની વિદ્યાની લગન હતી. એટલે જે ખરા અર્થમાં વિદ્યાર્થી કહેવાય, વિદ્યાર્થી એટલે શું કે માત્ર 2 ટેક્સ્ટબુક વાંચે ને ભૂખે એ નહીં, પણ વિદ્યાને આત્મસાત કરવી, સરસ્વતીની પ્રતિભાને પૂરેપૂરી આત્મસાત કરવી અને એનાથી જીવનનો વિકાસ. આ વિદ્યા ખરેખર ચડી છે કે નહીં એનો એક જ એનો માપ છે, અને તે તમારી જીવન દ્રષ્ટિ ખીલે છે કે નહીં. તમે વધારે સરસ્વતીની કૃપાથી વધારે સારા બનો છો કે નહીં, એ મહત્વનું છે. અને એ અર્થમાં જ વિદ્યા સારસ્વત હતા, નગીનદાસ સારસ્વત હતા એ અર્થમાં હતા. એટલે અધ્યયન સ્વાધ્યાય એ એમને બહુ જ પ્રિય હતો. સ્વાધ્યાયની બાબતમાં અપ્રમાદ હોવાને કારણે એમણે ઘણું કામ કર્યું. કાવ્ય પ્રકાશ અમને યાદ છે, અમે ભણ્યા ત્યારે પણ માત્ર 1, 2, 3 સર્ગ અને 6 સર્ગ 4 આવતા, કોઈ વાર ઉદારતાથી 5-6 સુધી આવે, 7-8 તો કદી જ નહીં. અને આવું ઘણા વખત ચાલ્યું. નગીનદાસે આ કાવ્ય પ્રકાશના 10-10 ઉલ્લાસનું અનુવાદ કર્યો. વર્ષો સુધી આમ જ ચાલ્યું. તો આપ ટેક્સ્ટબુકો જોશો તે વખતની તો આપણને તમને ખબર પડશે કે 1, 2, 3ની જ થતી, બાકી ના થતી. જાણે કાવ્ય પ્રકાશમાં 3 જ ઉલ્લાસ હોય એવી રીતનું કામ ચાલતું. નગીનદાસે આ કામ પૂરું કર્યું, વક્રોક્તિ જીવિતનું કર્યું. અને આમ પાછા એટલા વિનમ્ર હતો એમ કે મને કંઈ સંસ્કૃત આવડે નહીં, આવું કહે પણ જો એમને ના આવડે તો બીજા કોને આવડે. અને એ તો એટલા બધા ઝીણવટવાળા હતા કે સંસ્કૃતનું જે કંઈ પોતે જાણતા હોય એ ઉપરાંત જે જે લોકો જાણતા હોય એનો લાભ પણ લેતા હતા. તો આ જાતનો એમનો એપ્રોચ હતો સંસ્કૃતનો. અને એ ઉપરાંત એમણે નગીનદાસે તો ઘણી ભાષાઓ શીખ્યા, ઉર્દુ પણ જેલમાં પણ ઘણું અધ્યયન કર્યું, ઉર્દુ શીખ્યા, તેલુગુ શીખવાનો પ્રયત્ન કર્યો, સંસ્કૃતમાંથી તો અનુવાદો કર્યા છે, ઘણા પાઠ્યપુસ્તકોનો અનુવાદ કર્યા, જેને દાખલા તરીકે પ્રિન્સિપલ્સ ઓફ લિટરરી ક્રિટિસિઝમ એબરક્રોમ્બીનું, તો એનો ગુજરાતી અનુવાદ અમને પાસે નહોતો એ કર્યો. વર્ષફુલનું અથવા જજમેન્ટ ઇન લિટરેચર તેમણે કવિતા કાવ્યમાં વિવેક એના વિશે એમણે અનુવાદ કર્યો. એટલે જે જે વિદ્યાર્થીઓને ચોપડીઓ જરૂરી હતી એ બધાના અનુવાદ એમણે કર્યા. અને પેલા બજારું નહીં, બહુ જ નિષ્ઠાપૂર્વકના સચ્ચાઈપૂર્વકના. એટલે વિદ્યાર્થીઓને વિદ્યાના સાધનો, એમના વિકાસ માટેના સાધનો સંપડાવવામાં એ પરમ બહુ જ સક્રિય રહ્યા. કોઈ પણ વિદ્યાર્થી ગમે ત્યારે એમની પાસે જાય એ ભણાવ્યા વગર રહે નહીં. ટ્યુશન એમણે શરૂઆતમાં જ્યારે આજીવિકાનો પ્રશ્ન હતો શરૂઆતમાં ત્યારે થોડો વખત કર્યા હશે, પણ તે તો જીવન નિર્વાહ પૂરતું, બાકી નહીં.
બજારું કોઈ ટ્યુશન નહીં, અને ક્યારેય એમણે પૈસાનો એ રીતે લોભ નથી રાખ્યો. એ ઘણું મેળવી શક્યા હોત, પણ એમણે ઘણું અમુક છોડ સિદ્ધાંતો ખાતર, મૂલ્યો ખાતર ઘણું છોડવાનું કામ પણ કર્યું છે. ગ્રંથ નિર્માણ બોર્ડ વગેરેના અનુભવો પણ એ પ્રકારના છે, બધી વાતો નથી કરતો. તો આ જે એક અધ્યયન અને અધ્યાપન, તેજસ્વીનું અધિતમ અસ્તુ એ જે આપણે કયા કરીએ છીએ, એનો ખરેખરો જે એ કહેવાય, એનો ખરેખરો એને પચાવ્યો હોય મંત્રને, તો એ નગીનદાસે પચાવેલો. નગીનદાસનું બીજું જે સારું પાસું છે એ કે ગાંધીજીની સાથે રહ્યા અને ગાંધીજીના જે બધા કામો હતા એમાં એમણે ગાંધીજીના દાખલા તરીકે એમનો જે અક્ષરદેહ એના 30 વોલ્યુમનો અનુવાદ કર્યો, એમણે બાઇબલનો અનુવાદ કર્યો, એમણે એવી રીતે રવિન્દ્રનાથ ઘણા ઉતાર્યા ગુજરાતીમાં, શરદબાબુ ઉતાર્યા, બંગાળી સાહિત્યને એની વચ્ચે તો સેતુ બન્યા એ, અને બંગાળીમાં પણ એમણે લખાણો કર્યા હતા, ગુજરાતી તરીકે પણ કરેલા. અને એમની શક્તિઓ તો બધી ઘણી હતી, ચિત્રકળાની હતી, નાટ્યકળાની હતી, એ ગાઈ પણ શકતા, અને છતાં એમણે રવિન્દ્ર સંગીત શીખવાનો પણ એમણે પ્રયત્ન કરેલો. આ બધું ખરું, પણ રહ્યા વિદ્યાની સાથે સારસ્વત સેવામાં, અને એ સેવા કરતાં કરતાં એમણે કોઈ પદ પદવીની આકાંક્ષા રાખેલી જ નહીં. રઘુવીરભાઈ તો એના પરમ સાક્ષી છે કે એમણે જ્યારે પરિષદમાં હોદ્દાની વાત થઈ ત્યારે કંઈક મને આ બધું ના ખપે. એટલે આવી જાતની એક નિસ્પૃહીપણું, આવું નિસ્પૃહીપણું અને આવી જાતના માણસો અત્યારે વિરલ છે મારા હિસાબે. આપણે પ્રસિદ્ધિમાં ચાલીએ છીએ, આપણે એડવર્ટાઇઝિંગ અને તકલીફ એ છે, માર્કેટિંગ અને એડવર્ટાઇઝિંગમાં ભોગ બન્યા છીએ, અને સાહિત્ય પણ આ જે રાજકારણમાં જે કંઈ ચાલે છે એ અહીંયા ન ચાલે તો સારું, એ સ્થિતિમાં આપણે અત્યારે છીએ. એને બચાવવું હોય તો એક જ રસ્તો છે, નગીનદાસનો રસ્તો. અને નગીનદાસનો રસ્તો એટલે સ્વાધ્યાય અને પ્રવચન. પ્રવચન ખરું, પ્રકૃષ્ટ વચન, પણ એ પ્રકૃષ્ટ વચન એ સ્વ અધ્યયન, અને સ્વ અધ્યયન એટલે માત્ર અધ્યયન એમ પુસ્તકોનું નહીં, પોતાનું પણ અધ્યયન ચાલવું જોઈએ, અંદરની જાતનું પણ. મને એવું છે કે અઢી પગલે જે માણસ ખરેખર સાચા અર્થમાં કામ કરતો હોય વિદ્યાનું, એ અઢી પગલે અધ્યાત્મમાં જતો રહે, ના જાય તો કમનસીબી છે, એનો ટ્રેક બરોબર નથી, એમ જ સમજવું. તો નગીનદાસ એ ટ્રેકના માણસ, એ રસ્તાના માણસ હતા, અને એટલે એમણે બહુ સુંદર રીતે એ કામ કરેલું. મને લાગે છે મારો ટાઈમ પૂરો થઈ ગયો છે, સાચું બોલું ના તો હવે રઘુવીરભાઈ કહી દીધું એટલે હવે હું માં નહીં બોલું, પણ હવે થોડુંક આમ આમ તેમ બોલું એ તો બહુ સારું. મેં જે કહેવાનું હતું થોડું કહી દીધું, એકાદ થોડુંક થોડાક વાક્યો વાંચું છું બસ, પછી નહીં. ભાષા સાહિત્યના ક્ષેત્રે પરિચય હોય કે પરીક્ષા, સ્વાધ્યાય હોય કે સમીક્ષા, વિક્ષા હોય કે નિરીક્ષા, સર્વમાં નગીનભાઈના ઉદાત્ત વાંગ્મયશીલનો દ્યુતિમય સંચાર જોવા મળે છે. જે વસ્તુ ન સમજાય તે ન કહેવી, કોઈ પણ વસ્તુને પહેલાં સમ્યક રીતે દર્શાવી, તેને આત્મસાત થાય એ રીતે પામવી, અને ત્યારબાદ યથા પ્રયોજન વાચકનો સંભાવપૂર્વક ખ્યાલ કરીને વિશદતાથી વ્યવસ્થિત રીતે વાણીમાં મૂકવી, એ માટે તેઓ વ્રતબદ્ધ જણાય છે. શું જીવનમાં કે શું સાહિત્યમાં સત્યને પારખી લેવાનું અને તેને અસંદિગ્ધ રીતે પ્રવચનમાં અપ્રમાદી એવા વિદ્યાર્થીની વ્રતબદ્ધ જણાય છે. શું જીવનમાં કે શું સાહિત્યમાં સત્યને પારખી લેવાનું અને તેને અસંદિગ્ધ રીતે પ્રગટ કરવાનું તેમના માટે ઘણું આસાન છે. તેમની એક જ અવસ્થા છે, સ્વાધ્યાય પ્રવચનમાં અપ્રમાદી એવા વિદ્યાર્થીની. તેમના લખાણમાં ગાંધી ટાગોરના સત્ય સૌંદર્યના સહજયોગનું આકર્ષણ છે. તેમના શ્રદ્ધેયતાનો ગુણ મનોપૂતતા સાથે દ્રષ્ટિપૂતતાને કારણે આવતી પ્રાસાદિકતા, જાગ્રત લક્ષ્યાનુસંધાનને કારણે આવતી શિસ્તબદ્ધતા ને લાઘવ જોવા મળે છે. તેમની ભાષામાં
સૌંદર્યને અનાવિલ રીતે રજૂ કરતી પારદર્શકતા, સત્વ સંશુદ્ધ સાદગી અને સાચી સમજની પ્રતિષ્ઠા કરતી અણમોલ વિનયશીલતા જોવા મળે છે. એટલે આ નગીનદાસ છે એમ મારું માનવું છે. આવી વિભૂતિને હું માત્ર પ્રણામ જ કરું છું અને ખરેખર તો આપણે એમની દિશામાં યત્કિંચિત પગલાં ભરી શકીએ. હજી પણ આપણે ઉંમર વહી ગઈ ના કહેવાય, હજી આ ઉંમરે પણ આપણે કામ કરી શકીએ. અને એ દિશામાં બીજા મિત્રો, ખાસ કરીને જુવાન મિત્રો પણ એ દિશામાં જાય. એ સાહિત્યના ભલામાં નહીં પણ સમાજના અને રાષ્ટ્રના ભલામાં છે એવી મારી સમજણ છે. એટલે હું હૃદયથી એમને નમસ્કાર કરું છું. મારા તો ગુરુજી હતા અને એમનું મેં ઘણું ઋણ મને અદા કરવાનું મન પણ થાય. એટલે આ પણ એક ઉપક્રમ એ રીતનો જ છે અને આપે મને આટલો સહન કરી લીધો એ માટે આપનો આભાર માનીને બિરમું છું. અચ્છા, શેઠ કાકાએ પોતે જ નગીનદાસ પારેખ વિશે જે લખ્યું હતું એ એમણે વાંચ્યું. આભાર ડૉક્ટર ચંદ્રકાંત શેઠ. શેઠ કાકા જેવા વડીલ વક્તાને પહેલાં બોલવાનું હોય તો મને અને કદાચ હસીતભાઈ જેવાને થોડી ગભરામણ થઈ જાય, કારણ કે અમે અભ્યાસ કર્યો હોય, કારણ કે અમે, હું માનું છું, એ પણ નગીનભાઈને નહીં મળ્યા હોય રૂબરૂ. હા, એટલે રૂબરૂ પરિચય નથી, અમે એમને શબ્દ દેહે જોયા છે અને વાંચવા સમજવા પ્રયત્ન કર્યો છે. એટલે શેઠ કાકા બોલે તો પછી અમે જોઈએ કે હા, અમારું આ વાક્ય તો આવી ગયું, હવે અમે નવું શું કહીએ. એટલે પહેલેથી અમારે એવી તૈયારી રાખવી પડે કે શ્રોતાઓને અકળામણ ન થાય એ રીતે લાઘવમાં રજૂઆત કરવી. તો નગીનદાસ પારેખની અક્ષર સેવાનો પરિચય, આ વિષય મને સોંપવામાં આવ્યો છે. હું બને તો વાંચીશ જ, વચ્ચે કંઈક લાગે તો એકાદ નમૂનો પણ એમના અક્ષરો અથવા તો એ કેવા શબ્દોમાં લખતા, એમની ભાષા કેવી હતી, ભાષાનું લાઘવ કેવું હતું, શૈલી કેવી હતી એનો પરિચય પણ કરાવીશ. ગોવર્ધનરામ અને ગાંધીજી બંને હરખાય એવું પ્રવૃત્તિમય સંન્યાસનું દ્રષ્ટાંત બનતું જીવન જીવ્યા નગીનદાસ પારેખ. એક એવા વિદ્યાપુરુષ જેમને નિષ્ઠા અને નૈતિક આગ્રહો બંને બાબતે શતશત વંદન કરવા પડે. જન્મભૂમિ વલસાડમાં મેટ્રિક કર્યા બાદ નગીનભાઈ ગુજરાત વિદ્યાપીઠના સ્નાતક થયા, જ્યાંના છાત્રો અધ્યાપકોને એમની તોફાની રમૂજ શક્તિનો પરિચય થયો. શેઠ કાકાએ જે વાત કરી એમાં એક પ્રસંગ, પપ્પાએ સહારાની ભવ્યતામાં નગીનભાઈ વિશે જે લખ્યું છે એમાં નોંધ્યો પણ છે. અહીં છાત્રાલયમાં ઝીણાભાઈ દેસાઈ નવું સ્વરચિત કાવ્ય ફરીને બધા છાત્રોને સંભળાવી રહે તે પહેલાં તો નગીનભાઈ પ્રતિકાવ્ય રચી દેતા. આ વ્યાપારેશુ વ્યાપારઃ, અર્થાત અનાધિકાર ચેષ્ટા પોતે કરવી અને સામાની ઉઘાડી પાડવી, એવા મુદ્રાલેખ સાથે પંચતંત્ર નામે હસ્તલિખિત નગીનભાઈ ચલાવતા. 68 શ્લોકનું પરીક્ષા પુરાણ રચેલું જે પ્રસ્થાનમાં છપાયેલું. નગીનભાઈ, જે શેઠ કાકાએ કહ્યું, એ ગિલિન્ડર ક્લબ ચલાવતા, એટલે 1921ના અરસાની આ વાત હશે અને 21-25ના ગાળામાં એમણે આ ગ્રંથકિત એવું ઉપનામ, એ ઉપનામથી લેખોને બધું લખેલું. વિદ્યાપીઠ પછી શાંતિનિકેતન ભણવા ગયેલા નગીનભાઈએ નાટકમાં શકુનીનો અભિનય કરેલો. પપ્પાએ નોંધ્યું છે, એમણે રીતસર 1.5 મહિના પહેલા દાઢી વધારેલી જેથી શકુનીના પાત્રમાં પોતે આવી શકે, અને આ નાટક જોવા ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર પોતે પધારેલા. નગીનભાઈ રવિન્દ્ર સંગીત પણ શીખેલા. એક અનુવાદક તરીકે યાદગાર પ્રદાન કરનાર નગીનભાઈ ઉત્તમ સંશોધક, અભ્યાસી, વિવેચક, સંપાદક અને ચરિત્ર લેખક હતા. 100થી વધુ પુસ્તકોમાં ગ્રંથસ્થ છે તેમની પુરુષાર્થ સભર સમર્પિત સાહિત્ય સાધના. નગીનદાસ પારેખની અક્ષર સેવાનો પરિચય મારે એક શબ્દમાં આપવો હોય તો હું કહી શકું કે સ્પષ્ટતા. પોતાને જે સમજાયું તે જ તેમણે લખ્યું. ગુજરાત અને ગુજરાતીને બંગાળીમય બનાવવામાં, બંગાળી સાહિત્યથી પરિચિત કરાવવામાં રમણલાલ સોની અને નગીનભાઈનો ઘણો મોટો ફાળો છે.
ગુજરાતમાં રવિન્દ્રનાથ ટાગોર અને શરદ બાબુની લોકપ્રિયતામાં આ બે અનુવાદકોનો પુરુષાર્થ સદા સ્મરણીય રહેશે. રવિન્દ્રનાથ ટાગોરની કૃતિઓ વિસર્જન, પૂજારીણી અને ડાકઘર, સ્વદેશી સમાજ, ઘરે બાહિરે, ચતુરંગ અને બે બહેનો, નૌકા ડૂબી, ગીતાંજલિ અને બીજા કાવ્યો, પૂર્વ અને પશ્ચિમ, વિશ્વ પરિચય, લક્ષ્મીની પરીક્ષા, પંચભૂત અને સતીના અનુવાદો નગીનભાઈએ આપણને આપ્યા છે. નામો નોંધવામાં મારો સ્વાર્થ એ પણ રહેલો છે કે ક્યારેક આપને જિજ્ઞાસા થાય આ અનુવાદો વાંચવાની, તો મેં જે નામો આપ્યા છે એ આપણે અંગ્રેજીમાં કહીએ ને ઓથેન્ટિક ટ્રાન્સલેશન, તમારે વાંચવું હોય તો નગીનભાઈએ આ પુસ્તકો આપ્યા છે. તમારે રવિન્દ્રનાથના પુસ્તકો વાંચવા હોય તો બને તો નગીનભાઈના જ અનુવાદો વાંચવા. અન્ય સાથે મળી ટાગોરના ચારિત્ર પૂજા, એકોતર શતી, રવિન્દ્ર નિબંધમાળા ભાગ એક અને રવિન્દ્રનાથના નાટકો ભાગ એકના અનુવાદો પણ કર્યા. શરદ બાબુની નવલકથાઓ પરિણીતા, ચંદ્રનાથ અને પલ્લી સમાજ, દિલીપ કુમાર રોયના પુસ્તક તીર્થ સલીલ, સુરેન્દ્રનાથ દાસગુપ્તના પુસ્તક કાવ્ય વિચાર અને અતુલ ચંદ્ર ગુપ્તના કાવ્ય જિજ્ઞાસાને નગીનભાઈ ગુજરાતીમાં લઈ આવ્યા. મૈત્રેય દેવીની આત્મકથનાત્મક નવલકથા ન હન્યતે ઉપરાંત જરાસંઘની નવલકથા લોહ કુમારનો અનુવાદ ઉજળા પડછાયા કાળી ભોંય એ નામે એમણે કર્યો. રવિન્દ્ર સાહિત્યના અભ્યાસી અબુ સઈદ અયુબના બે બંગાળી વિવેચન ગ્રંથો કાવ્યમાં આધુનિકતા અને પાંથજનના સખાના અનુવાદો એક અનુવાદક તરીકે કેવી સજ્જતા હોવી ઘટે ના પ્રમાણરૂપ છે. મૂળને વફાદાર અને સરળ. આઠ વલયના રસ ગંગાધર પરના ગ્રંથનો અનુવાદ મરાઠીમાં છે, તો અંગ્રેજીમાંથી નગીનભાઈએ કાવ્યશાસ્ત્ર, ચિંતન અને દર્શનની કૃતિઓના નમૂનેદાર અનુવાદો આપણને આપ્યા છે. રાધાકૃષ્ણનના પુસ્તકનો અનુવાદ કલ્કી અથવા સંસ્કૃતિનું ભાવિ, જવાહરલાલ નહેરુના પુસ્તકનો અનુવાદ રાષ્ટ્રભાષાનો સવાલ અને શેઠકાકાએ જેનો ઉલ્લેખ કર્યો એવરકોમ્બીના પુસ્તકનો અનુવાદ સાહિત્ય વિવેચનના સિદ્ધાંતો એ નામે છે. વર્સ ફોલ્ડના પુસ્તકનો સાહિત્યમાં વિવેક, જેસી કુમારપ્પાના પુસ્તકનો અનુવાદ ગ્રામોદ્યોગ, જે મુખ્ય અનુવાદિત પુસ્તકો ગણાવી શકાય. ન્યૂ ટેસ્ટામેન્ટનો એમણે ઈસુદાસ સાથે મળીને શુભ સંદેશ નામે અનુવાદ કર્યો. આ ખૂબ નોંધપાત્ર અનુવાદ છે. આ ઉપરાંત યુરોપની ત્રણ દીર્ઘ નવલિકાઓના અનુવાદ પણ છે. તો અગાઉની 1942માં ચુંબન અને બીજી વાતોની નવી આવૃત્તિ એમણે 5 વર્ષ પછી વામા શીર્ષકથી પ્રગટ કરી, જેમાં 4 નવી વાર્તાઓ ઉમેરી અને 1ની બાદબાકી કરી. સંસ્કૃત ગ્રંથોના અનુવાદ પણ નગીનભાઈનો યશવર્ધન કરનારા છે. 1985માં પ્રકાશિત ધ્વન્યાલોક આનંદવર્ધનનો ધ્વનિ વિચાર એ નામે છે, જેમાં એમણે વિસ્તૃત નોંધો દ્વારા મૂળ ગ્રંથના મુદ્દાઓ વધુ સ્પષ્ટ કર્યા છે. કુંતકના ગ્રંથ વક્રોક્તિ જીવિત ઉપરાંત 87માં મમ્મટનો કાવ્ય વિચાર દ્વારા નગીનભાઈએ ભારતીય કાવ્યશાસ્ત્રને સરળ ગુજરાતીમાં આપણને સુલભ કરાવ્યું. મુરબ્બી નગીનભાઈ માટે કહેવાયું છે કે અઘરામાં અઘરી વસ્તુ સમજવા માટે એ પ્રયત્ન કરે અને જે ન સમજાય તેને નમ્રતાથી નમન કરી અળગા રહે. એક અભ્યાસી, એક વિવેચક માટે આનું ઘણું મહત્વ છે. નગીનભાઈએ પોતાને જે સમજાયું છે એની જ વાત કરી છે અને એ જ કારણે નગીનભાઈનું અતિ મહત્વનું પુસ્તક, અભ્યાસ લેખોનો સંગ્રહ, અભિનવનો રસ વિચાર અને બીજા લેખો, જેને 1970માં સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર પ્રાપ્ત થયો, તે ભાષાશાસ્ત્રના અધ્યાપકો માટે એક ઉત્તમ સંદર્ભ ગ્રંથ છે. અભિનવનો રસ વિચાર સમજવા માટે તેઓ એની દાર્શનિક ભૂમિકા સુધી ગયા, દર્શનશાસ્ત્રના વિદ્વાનો સાથે ચર્ચા વિચારણા કરી. શ્રી રસિકલાલ છો પરીખે પ્રસ્તાવનામાં લખ્યું છે કે સંસ્કૃત અજ્ઞોને પણ અસાધ્ય એવું કાર્ય નગીનભાઈએ કર્યું છે. એમની સ્પષ્ટ થવાની વિચારશક્તિ અને વિશદ રજૂઆત કરવાની નિરૂપણ શક્તિ પર રસિકભાઈએ ખાસ ભાર મૂક્યો છે. ડેમી સાઇઝના લગભગ 360 પુસ્તક પાનાના આ પુસ્તકનો અડધો ભાગ આ મુખ્ય લેખને સમાવે છે.
સંગ્રહના છેલ્લા લેખમાં નગીનભાઈએ નાટ્ય અલંકાર આખ્યાનને કાવ્ય પ્રકાર સમજવામાં ગુજરાતીના મોટાભાગના વિદ્વાનોએ કરેલી ભૂલની વિગતવાર છણાવટ કરી વાસ્તવમાં એ કાવ્ય પ્રકાર કેવો છે એ દર્શાવ્યું છે. વિવેચક તરીકે પણ નગીનભાઈએ ખંતીલા અભ્યાસી અને તટસ્થ વિચારક દ્રશ્યમાન થાય છે. વિક્ષા અને નિરીક્ષા ગ્રંથમાં પાશ્ચાત્ય તેમજ ભારતીય કાવ્ય વિચારની વિશદ મીમાંસા થઈ છે. શરદબાબુના જીવનની રસાત્મક ઝાંખી સાથે ઉમાશંકર જોશીકૃત નિરીક્ષા અને રઘુવીર ચૌધરીની નવલકથા અમૃતા વિશેના લેખો નગીનભાઈની સજાગ વિદવત્તા ભરી વિવેચન શક્તિના ઉદાહરણો છે. ભાષાનું લાઘવ અને શબ્દ પસંદગી ઉડીને આંખે વળગે. સમય છે તો એમણે જે અમૃતા વિશે લખ્યું છે એ એક ફકરો, અમારું સદભાગ્ય કે પપ્પા વિશેનો જે અમૃતાથી ધરાધામ બે ભાગમાં અમે સંપાદન કર્યું એમાં પહેલો જ લેખ નગીનભાઈનો અમે લીધેલો છે. અને બને તો થોડીક ઝડપથી પણ આપને નગીનભાઈની ભાષા શક્તિનો પરિચય થાય એ માટે આ એક ફકરો, થોડોક મોટો છે પણ હું વાંચું. અમૃતા, આ કથાના ત્રણેય પાત્રોનો અલ્પાધિક પ્રમાણમાં ભ્રમ નિરાશ થાય છે. અમૃતાને વર્ણીના હકનો, સ્વાતંત્ર્યનો ધખારો હતો. તને સમજાય છે કે કેવળ સ્વાતંત્ર્ય પૂરતું નથી, સંવાદિતા અને સ્નેહ પણ જોઈએ. એ સદા સ્નેહ ઉપર ભાર મૂકનારી અને ઉદયન સુધરે એવી ઈચ્છા સેવનારી. એણે એવા ને એવા ઉદયનને સ્વીકારી લેવાનો અંતિમ નિર્ણય અનુકંપાથી પ્રેરાઈને લેવો પડે છે. ઉદયનને સમજાય છે કે સ્વતંત્ર વ્યક્તિત્વ એ જ પરમ સત્ય નથી. સંસારમાં બધા પરસ્પર સંકળાયેલા છે, કોઈ એકલું નથી. જીવવા માટે પણ માણસને અનેકની જરૂર પડે છે. પ્રેમ ભ્રમણા નથી, મૌગધ્ય નિર્બળતા નથી. પ્રેમ મૃત્યુ ઉપર પણ વિજયી નીવડે છે. અનિકેતને સમજાય છે કે પોતાની નિરપેક્ષતા કેટલી કાચી હતી અને સાચી નિરપેક્ષતા સિદ્ધ કરવી કેવી કઠિન વાત છે. વળી એને એ પણ સમજાય છે કે બીજા પાસે અપેક્ષા રાખવી એ પોતાના જ કોઈ અભાવનું સૂચક હોય છે. એ પ્રેમીમાંથી પ્રેમ બનવાની મહેચ્છા સેવે છે. બીજી રીતે કહીએ તો એ આત્મવિસ્તાર કરી ભૂમાની સાધના કરવા મથતો માણસ છે. એટલે ઉદયનના પ્રમાણમાં એનું ચિત્ત વધારે સ્વસ્થ, નિર્મળ અને કડવાશથી મુક્ત રહી શક્યું છે. ત્રણેય પાત્રો સંનિષ્ઠ હોવા છતાં ત્રણેયને પોતાના ગ્રહો અથવા આગ્રહોને કારણે આકરી તાવણીમાંથી પસાર થવું પડે છે અને ત્રણેય અંતે જતાં વિશુદ્ધતર બની બહાર પડે છે. સમગ્ર દ્રષ્ટિએ જોતા કથા સુકલ્પિત અને સુગ્રથિત છે. લેખકનું તટસ્થ્ય વધ્યું છે અને પાત્રોના વ્યક્તિત્વ સ્ફુટ થયા છે. આખી કથા એક પ્રકારની તૃપ્તિનો આનંદ આપે છે અને સાથે સાથે ભાવિ માટે અપેક્ષા પણ જગાડે છે. તો આ હતી નગીનભાઈની ભાષા. પરિચય અને પરીક્ષા, સ્વાધ્યાય અને સમીક્ષા તથા ક્રોંચેનું ઇસ્થેટિક અને બીજા લેખો પણ એમના નોંધપાત્ર વિવેચન ગ્રંથો છે. નગીનભાઈએ નવલરામ, મહાદેવ દેસાઈ, પ્રેમાનંદ અને ગાંધીજી જેવા ચરિત્રલક્ષી પુસ્તકો પણ આપણને આપ્યા છે. સાત ચરિત્રો એ બાળ સાહિત્યનું એક ઉત્તમ પુસ્તક ગણી શકાય, જેમાં કન્ફ્યુશિયસ, તાનસેન, દાદાભાઈ નવરોજી વગેરેના લઘુ ચરિત્રો છે. 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનું યથાર્થ ચિત્ર ઉપસાવે છે એમનું પુસ્તક 57. કોઈ પણ ગુજરાતી અનુવાદકે વાંચવું જોઈએ તેવી સુંદર પુસ્તિકા છે અનુવાદની કળા, જેની શેઠકાકાએ વાત કરી આપણને. એ ઉપરાંત એમણે હિન્દુસ્તાની વ્યાકરણ પ્રવેશ પણ લખ્યું છે. નગીનભાઈએ સંપાદિત કરેલા પુસ્તકોમાં છે ગુર્જર સાહિત્ય સરિતા, જેમાં મહાદેવ દેસાઈના 5 મહત્વપૂર્ણ લેખોનું સંપાદન છે. અન્યના સહયોગમાં સરકારી વાચનમાળા, વિશેષ વાચનમાળા પુસ્તક 5, 6, 7, વાર્તા લહરી ભાગ 1-2 અને સાહિત્ય પાઠાવલી ભાગ 1-2-3ના સંપાદનો છે. આમ પ્રતિકાવ્ય રચતા રમૂજ શક્તિના મહારથી વિદ્યાર્થી નગીનદાસ પારેખ, ગાંધીજી અને રવિન્દ્રનાથના જીવન અને અક્ષર સેવાથી પરિચિત થયા અને એક સ્વાધ્યાય કર્મી સાહિત્ય સેવી તરીકે ગુજરાતી ભાષામાં મહામુલુ પ્રદાન કર્યું.
સહરાની ભવ્યતા જેની મેં આપને વાત કરી એમાં સુંદર લેખ છે એ નગીનભાઈના 75 વર્ષ પૂરા થયા એ નિમિત્તે મારા પિતાજી રઘુવીરભાઈ ચૌધરીએ લખેલો લેખ છે એના જે છેલ્લા વાક્યો છે એ હું વાંચું એમાં છેલ્લો જે પ્રસંગ છે એમાં નગીનભાઈને અકાદમીનો પુરસ્કાર મળ્યો અને પપ્પા એમને અભિનંદન આપવા ગયા અને જે ભાવ નગીનભાઈનો દેખાયો કે નગીનભાઈ હર્ષશોકથી તટસ્થ રહેવા ટેવાયા છે પેલા 1922-25 અરસામાં નટખટ ગ્રંથકીટ બની ઘણાને કરડેલા નગીનભાઈ ગીતાના સ્થિત પ્રજ્ઞાનો મર્મ પામી ચૂક્યા હતા પણ એના ભારથી મુક્ત છે સાંજે અનધ્યાયના વખતે એટલા જ વિનોદી અને મુક્ત રહેતા જ્યાં એમણે અભિપ્રાય આપવાનો હોય ત્યાં પૂરતી કાળજી લેતા કે અલંકાર રૂપે પણ અતિશયોક્તિ ન થાય માત્ર સત્ય નિશેષ અને નિર્ભેળ સત્ય એ અપ્રિય હોય એનો પણ બાધ નથી આગ્રહ છે સંપૂર્ણ સત્યનો એની શક્તિના પ્રતાપે એ ટટ્ટાર બેસીને જવાન લેખકોથી પણ વધુ કલાક કામ કરતા કરોડ રજ્જુ સાથે પણ સમાધાન ન કરનાર આ લેખકને આજે એમના 113મા જન્મદિને એ જીવિત છે અને આપણને સાંભળી રહ્યા છે જોઈ રહ્યા છે એવી કંઈક આશા સાથે એમની આ શબ્દ યાત્રાને વંદન કરીને હું વિરમું છું આપ સૌનો ખૂબ ખૂબ આભાર અને હવે ડૉક્ટર વિજયભાઈ પંડ્યા ગુજરાત યુનિવર્સિટીના ભાષા સાહિત્ય ભવનમાં સંસ્કૃતના અધ્યાપક રહી ચૂક્યા છે અને અમારા સમકક્ષ એ રીતે હું ગણું કે ફેસબુકમાં અમારા મિત્ર છે અને ઘણી પ્રવૃત્તિઓથી અપડેટ કરતા રહે છે વિજયભાઈને વંદન સાથે વિનંતી કરું કે આપ નગીનદાસનું વિવેચન કાર્ય એ વિષય પર પ્રકાશ પાડો બીજું કોઈ પુસ્તકો વાંચવાનું રહે નહીં એટલે ફેસબુક જ વાંચવાની બધાય ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય સાહિત્યકાર શેઠ સાહેબ દૃષ્ટિબેન મારા મિત્ર આચાર્ય હસીદભાઈ રઘુવીરભાઈ ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ પણ અહીંયા બેઠા છે ઝા સાહેબ મારા મિત્ર સતીશભાઈ અને આપ સૌ સુજ્ઞ શ્રોતાજનો હજુ મન લાગે છે એકાદ જણ રહી જાય છે કે ગુજરાતી સાહિત્યના કોઈ વિષય પર બોલવા માટે મને શોધી કાઢવાનું માન જેને ફાળે જાય છે તે મનીષભાઈ કોલંબસ મનીષભાઈ નગીનદાસ ભાઈ સાથે મારો પણ કંઈ ખાસ ભાગ્યે જ પરિચય છે પણ ભોળાભાઈ પાસેથી મેં ઘણું સાંભળ્યું છે નગીનદાસ વિશે અને એમણે લખ્યું પણ હશે ભોળાભાઈએ તો પણ એક દંતકથા જે એમના સમયમાં બહુ જ પ્રચલિત હતી અને ભોળાભાઈએ એનું ખંડન કરેલું કે નગીનદાસ વિશે એવું કહેવાતું હતું કે વીજળી ઘર જે રિલીફ રોડ પર છે એમાં પહેલાં રસોઈ હતો તો એમણે અનેક વાર પોસ્ટકાર્ડ લખી લખી લખીને છેવટે દીર્ઘઈ કરાવ્યો એવી કથા એમના વિશે પ્રચલિત તે સમયમાં હતી પણ ભોળાભાઈએ કહેલું કે એ દંતકથા જ છે એ વાત સાચી નથી આ બીજી દંતકથા એટલે ભોળાભાઈ પાસેથી આ મેં સાંભળેલું અને નોંધાયેલું એ બીજું પણ બધું ભોળાભાઈ તો મને ઘણું કહેતા બધું નગીનદાસ વિશે પણ છેલ્લું જે એમનો સંસ્કૃત કાવ્યશાસ્ત્રનો ગ્રંથ છે કુંતકનો વકૃક્તિ જીવિત કુંતકનો કાવ્ય વિચાર એમાં ભાઈ સાહેબ સાથે સતત કામ ચાલતું ભાઈ સાહેબ સાથે મારો પણ સતત સંપર્ક રહેતો હતો એટલે એમાં એવું થયેલું કે નગીનદાસ ભાઈનું કામ ચાલતું હતું અને તે વખતે મારા જોવામાં પણ આવતું હતું ભાઈ સાહેબ બધા એટલે તો એક સંસ્કૃત પાઠ અને ગુજરાતી અનુવાદ એ બંને વચ્ચે ક્યાંક વિસંગતિ હતી જે મારા ધ્યાનમાં આવેલી
અને મેં સાહેબને કહેલું, ભાઈ સાહેબને, કે આ પાઠ જે સંસ્કૃત પાઠ જે સ્વીકાર્યો છે, કૃષ્ણમૂર્તિનો સંસ્કૃત પાઠ છે અને નગીનદાસે જે અનુવાદ કર્યો છે એ બંનેમાં વિસંગતિ છે, એટલે કાં તો સંસ્કૃત પાઠ બદલો કે કાં તો અનુવાદ બદલો. એટલે એમણે નગીનદાસે એમના જે કુંતકનો કાવ્ય વિચાર છે એમાં ઉલ્લેખ પણ મારો નિવેદનમાં કર્યો છે. અને એ રીતે આવા પુણ્યાત્મા નગીનદાસભાઈ સાથે આ રીતે એમના વિદ્યા કાર્યમાં જોડાવાનું થયેલું અને આજે મને આ રીતે પણ અહીંયા જોડ્યો કોલંબસે, એટલે એ માટે આભાર માનું છું સાહિત્ય અકાદમી, ઓમ કમ્યુનિકેશન અને આપ સૌનું. નગીનદાસ ઘણું બધું એમણે સંસ્કૃતનું કામ કર્યું છે, એટલે હું એમ ધારું છું કે સંસ્કૃતમાં એક ઉક્તિ છે જ, આપણે નગીનદાસ તો વિદ્વાન તો છે જ, પણ અમારો સંસ્કૃતમાં અમરકોશ છે. એ અમરકોશ શું છે કે સંસ્કૃતનો બહુ જ લોકપ્રિય એવો શબ્દકોશ છે અને એમાં વિદ્વાનના પૈયાઓ આપ્યા છે. જા સાહેબ બેઠા છે. વિદ્વાન વિપશ્ચિત દોષજ્ઞ આ એવા ત્રણ પર્યાય આપ્યા છે વિદ્વાનના. હું એવું કહેવાનું પસંદ કરીશ અને મને લાગે છે કે નગીનદાસ પણ પસંદ કરશે પોતાને જો આવી રીતે ઓળખવામાં આવે કે વિદ્વાન વિપશ્ચિત દોષજ્ઞ નગીનદાસ, આવું કંઈક લેખનું મથાળું બાંધી શકાય. કદાચ એમના મૂલ્યાંકનમાં ફેર પડી જાય તો એમ એવું, એટલે બાકી દોષો તો એમણે ઘણા શોધ્યા છે અને ઘણું શીખવા મળે છે. એ દોષો જે એમણે જે રીતે શોધ્યા છે, એમની જે બુદ્ધિની તીવ્રતા છે, એમનું જે વસ્તુ પર ગ્રંથ જે પણ ગ્રંથ હોય ગ્રંથની સમીક્ષા કરતા હોય અથવા ખાસ તો અનુવાદોમાં એમણે ઘણા દોષ બતાવ્યા છે અનુવાદોમાં, તો એ જે એમની પકડ છે વસ્તુની, એ વસ્તુની પકડ સિવાય, વિષયની પકડ સિવાય, આવા દોષ આવી તીવ્ર મેધા સિવાય, એટલે જે વિપશ્ચિત શબ્દ છે ને વિદ્વાન વિપશ્ચિત, વિપશ્ચિતનો બીજો પર્યાય શંકરાચાર્ય પોતાના ભાષ્યમાં આપે છે મેધાવીન, એટલે મેધાવી, એટલે નગીનદાસ મેધાવી પણ હતા, એકલા વિદ્વાન ના હતા, વિદ્વાન હતા મેધાવી હતા અને દોષજ્ઞ, તો દોષો શોધીને આપણને ન્યાલ કરી દીધા છે. ઉમાશંકરે ભલે એમ કહ્યું કે ગુજરાતી ભાષાને ન્યાલ કરી છે, પણ ખરેખર તો એમણે દોષો શોધી, એટલા બધા દોષો અનુવાદોમાં બધામાં શોધ્યા છે કે એમણે કેવી રીતે વસ્તુને જોવી એ આ સમીક્ષાત્મક દૃષ્ટિથી એ એમણે આપણને ઘણું બધું શીખી શકાય એવું છે. એટલે આ એક રીતે એમને હું સમજવાનો અને ઓળખવાનો પ્રયત્ન કરું છું. એટલે આ પછી બીજું જે એમનું જે મહત્ત્વનું કાર્ય છે, મને બહુ ખબર નથી કારણ કે હું કંઈ ગુજરાતી સાહિત્યનો અભ્યાસી નથી, સંસ્કૃતનો વિદ્યાર્થી છું, એટલે ગુજરાતી સાહિત્યના સંદર્ભમાં દાખલાથી કે નગીનદાસનું વિવેચન છે તો વિવેચનને આજે આપણે ક્યાં મૂકીશું, ગુજરાતી સાહિત્યમાં વિવેચક તરીકે કેટલા જીવંત રહેશે એવો પ્રશ્ન આપણે ખરેખર અવારનવાર દાયકે દાયકે પૂછતા રહેવું જોઈએ કે ગુજરાતી સાહિત્યમાં નગીનદાસનું વિવેચ એ જીવતા રહેશે, નગીનદાસ જીવતા રહેશે તો કઈ રીતે જીવતા રહેશે. તો મને એવું લાગે છે, મારી એવી ધારણા બંધાઈ છે થોડું ઘણું જે હું જોઈ શક્યો છું તે પ્રમાણે, કે એમનું સંસ્કૃતનું કામ બહુ જ મૂલ્યવાન છે. સંસ્કૃતમાં જે એમણે ચાર ગ્રંથો આપ્યા, અભિનવનો રસ વિચાર અને બીજા લેખો, મમ્મટનો કાવ્ય વિચાર, આનંદવર્ધનનો ધ્વનિ વિચાર અને કુંતકનો કાવ્ય વિચાર, આ ચાર અનુપમ ગ્રંથો છે. એને આ ચારે સંસ્કૃત કાવ્યશાસ્ત્રના જે ગ્રંથો છે, મને પાણી પીવું પડશે, સંસ્કૃત જે ચારે ગ્રંથો છે એ ચારે ગ્રંથોને આપણે એમ કહીએ કે એ થેન્ક યુ એ ચારે ગ્રંથો
કેવળ અનુવાદો છે એમ કહેવું દેટ વુડ બી એ ક્લાસિક અંડરસ્ટેટમેન્ટ. એવા પ્રકારનું આ વિધાન છે, કારણ કે કેવળ અનુવાદો નથી, અનુવાદોની સાથે ટિપ્પણી, વ્યાખ્યા, સમજૂતી, આખી સંસ્કૃત કાવ્યશાસ્ત્રની જે દીર્ઘ અને સમૃદ્ધ પરંપરા છે એ સમૃદ્ધ પરંપરાનો બરાબર વિનિયોગ કરે છે, અને તે રીતે એ આપણને આ ચારે ગ્રંથો આપણને મળે છે. એટલે હું તો એવું ધારું છું, મારું એવું માનવું છે, નમ્ર મંતવ્ય છે, કે ગુજરાતી સાહિત્યમાં આ એમનું અનુપમ કાવ્ય પ્રદાન છે, સાહિત્ય પ્રદાન છે, અને નગીનદાસ જીવતા રહેશે એમના સંસ્કૃતના કાવ્ય પ્રદાનથી. વિવેચનમાં તો બધા ધારાધોરણો બદલાતા રહેતા હોય છે, સમયે સમયે ધોરણો બદલાતા રહેતા હોય છે, રસ રુચિ બદલાતા રહેતા હોય છે. એમણે વિવેચનમાં બહુ જ મૂલ્યવાન કાર્ય કર્યું છે, પણ જીવતા રહેશે આ સંસ્કૃત કાવ્યશાસ્ત્ર. બીજી નગીનદાસની, અને એ નગીનદાસ સંસ્કૃત કાવ્યશાસ્ત્રના સંદર્ભમાં જોઈએ તો હું એવું ધારું છું કે રામપ્રસાદ બક્ષી અને બ્રાયણી સાહેબ એ બેની પરંપરાના નગીનદાસ છે સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં. જે મૌલિક મૂળગામી એમની જે પરેશના સંસ્કૃત કાવ્યશાસ્ત્ર વિશે રહી છે તે અનુપમ છે, તે અદ્વિતીય છે. જે રામપ્રસાદ બક્ષીએ બહુ જ ઓછું લખ્યું, એમનો વાંગ્મય વિમર્શ, એ વાંગ્મય વિમર્શમાં જે થોડા લેખો છે અદ્ભુત લેખો છે રઘુવીરભાઈ. હાસ્યરસ વિશેનો જે રામપ્રસાદ બક્ષીનો લેખ છે અદ્ભુત લેખ છે, એના જેવું સંસ્કૃતમાં પણ કદાચ નથી એવા પ્રકારનું ચિંતન થયું, એવા પ્રકારનું ચિંતન રામપ્રસાદ બક્ષીએ એમના વાંગ્મય વિમર્શમાં કર્યું છે. એવું કેટલુંક ભાણી સાહેબના હાથે પણ થયું છે, પણ આ બંને કરતાં, રામપ્રસાદ બક્ષી કરતાં અને ભાણી સાહેબ બંને કરતાં ટપી જાય એવું કામ નગીનદાસની રીતે છે કે એમના આ જે કાર્ય છે એનું વૈપુલ્ય બહુ છે, પુષ્કળ કામ કર્યું છે. આવું આ બીજા જે છે સંસ્કૃત કાવ્યશાસ્ત્રના અભ્યાસીઓ એમણે એવું કર્યું નથી. સાથે સાથે બીજી એમની વાત નગીનદાસની એ છે, ભાઈ સાહેબે એવું કર્યું છે અને એટલે તો મેં એમની સાથે મૂક્યા એ પરંપરામાં. બીજા બધા સંસ્કૃતના ઘણા વિદ્વાનો છે, સંસ્કૃત કાવ્યશાસ્ત્રના ગુજરાતી સાહિત્યમાં કામ કરતા પણ ઘણા વિદ્વાનો છે, પણ એ બધા કરતા રામપ્રસાદ, ભાઈ સાહેબ અને નગીનદાસે ત્રણ એ રીતે જુદા પડે છે કે એમણે જે સંસ્કૃત કાવ્યશાસ્ત્રના સિદ્ધાંતો છે એનો ગુજરાતી સાહિત્યના વિવેચનમાં વિનિયોગ કર્યો છે. એવું હું ધારું છું કે બહુ ઓછા ગુજરાતી સાહિત્યમાં કામ કરનારા અને જેમને સંસ્કૃત કાવ્યશાસ્ત્રનો પણ બહુ ઊંડો પરિચય છે એ હું સ્વીકારું છું, પણ છતાં હું નથી કરી શક્યા. એ બે છેટા રહી જાય છે, અલગ અલગ રહી જાય છે. સંસ્કૃત કાવ્યશાસ્ત્રનો પરિચય છે, સરસ પરિચય છે, આરુડ વિદ્વાન છે, ગુજરાતી સાહિત્યના તો એમનું ક્ષેત્ર જ છે, ગુજરાતી સાહિત્ય તો એમનું ક્ષેત્ર છે પ્રોફેશનલી, એટલે ગુજરાતી સાહિત્યમાં તો ઘણું કામ કર્યું છે, પણ એ બંનેનો વિનિયોગ કરે સંસ્કૃત સાહિત્યના સિદ્ધાંતોનો ગુજરાતી સાહિત્યમાં, ગુજરાતી સાહિત્યની કોઈ કૃતિને અથવા તો અંગ્રેજી સાહિત્યના કોઈક સિદ્ધાંતને લાગુ પાડવાનું કામ જેમ ભાણી સાહેબે કર્યું છે, જેમ રામપ્રસાદે કર્યું છે, એવું કેવળ નગીનદાસે કર્યું છે અને બહુ મોટા પાયે કર્યું છે.